વેલકમ ટુ જલપાસ કિચન। કોઈ પણ ભોજનના સ્વાદમાં વધારો કરે તેવી એકદમ ટેસ્ટી અને સરળ લસણની ચટણી આજે બનાવીશું, જે એક મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી છે। શિયાળામાં ખાવાની મજા પડે તેવી આ લસણની ચટણીનો સ્વાદ લસણના અથાણા જેવો છે અને ગુજરાતી કાઠિયાવાડી ભોજન સાથે ખૂબ જ સરસ લાગે છે। આ લસણની ચટણી તમે રોટલી, ભાખરી, પરાઠા, થેપલા કે પછી ખીચડી સાથે સર્વ કરી શકો તેવી છે। હાંડવો, ઢોકળા અને મુઠિયા જોડે પણ ખૂબ જ સરસ લાગે છે। ઓલ ઇન વન કહી શકાય તેવી આ લસણની ચટણી ઓછી સામગ્રીનો ઉપયોગ કરી ગણતરીની મિનિટોમાં તૈયાર કરી શકાય તેવી છે। દરેકના ઘરમાં લસણની ચટણી બનતી હોય છે અને દરેકના ઘરના લસણની ચટણીનો સ્વાદ અલગ હોય છે। લસણની ચટણીમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે। લસણની ચટણી બનાવવા માટે 1/4 કપ લસણની ફોલેલી કળીઓ લીધી છે। લસણને ફોલી સાફ કરી અને તૈયાર રાખ્યું છે। લસણને ફોલતી વખતે કોઈ પણ કળીમાં કોઈ પણ પ્રકારનો ડાઘ હોય અથવા સુકાઈ ગઈ હોય તો તે નીકાળી દેવાની છે અને તાજી ફોલેલી લસણની કળીનો ઉપયોગ તમારે ચટણી બનાવવા માટે કરવાનો છે। આ ચટણી બનાવવા માટે ખલ દસ્તા, ખાંડણી દસ્તા કે પછી વાટવાના પથ્થરનો ઉપયોગ કરી અને ચટણી બનાવવાની છે। પારંપરિક રીતે જે રીતે બધી ચટણીઓને વાટવામાં આવતી અને પછી બનાવતા, તેવી રીતે જ આપણે આ લસણની ચટણી બનાવીશું। જો તમારી પાસે આ ત્રણમાંથી કંઈ પણ ના હોય તો તમારે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવાનો છે। ખલની અંદર આપણે ફોલીને તૈયાર કરેલી લસણની કળીઓ છે તે ઉમેરવાની છે અને દસ્તાની મદદથી પછી ખાંડી અને તેને ક્રશ કરવાની છે। તમે મિક્સરમાં ચટણી બનાવો તો તમારે તેને ચર્ન કરવાની છે। કન્ટિન્યુઅસ ગ્રાઇન્ડિંગ કરશો તો તમારી ચટણી એકદમ ચીકણી થઈ જશે। ખાંડીને ચટણી બનાવવાથી તેનો સ્વાદ વધુ સરસ આવે છે। લસણને અધકચરું વાટી લીધા પછી એક મોટી ચમચી જીરું ઉમેરવાનું છે। લસણ સાથે જીરાનો સ્વાદ ખૂબ સરસ લાગે છે અને ચટણી વધુ ટેસ્ટી બને છે। સ્વાદ કરતાં થોડું વધારે મીઠું ઉમેરીશું। બીજા બધા મસાલા એડ કરવાના બાકી છે તો મીઠાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે। હવે દસ્તાની મદદથી મીઠું જીરું છે તે લસણ સાથે સરસ રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી તેને ખાંડવાનું છે અને લસણની કળીઓ છે તે તમારે જો એકદમ ઝીણી લસોટવી હોય તો તેવી પણ કરી શકાય અને અધકચરી રાખવી હોય તો તેવી પણ રાખી શકાય। હું અત્યારે થોડી તેને અધકચરી રાખીશ। આવું કરવાથી તમારી જે લસણની ચટણી બનશે તે સરસ અથાણા જેવો ટેસ્ટ આપશે અને વધુ સ્વાદિષ્ટ લાગે છે। બધું સરસ રીતે ક્રશ થાય તેવી રીતે તેને ખાંડવાનું છે। લગભગ 2-3 મિનિટ જેટલો સમય લાગશે। જીરું અને મીઠું લસણ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવાથી કલર સરસ આવે છે અને તીખાશ ઓછી રહે છે। 5 ચમચી હિંગ ઉમેરવાની છે। લસણની ચટણીમાં હિંગનો સ્વાદ ખૂબ સરસ આવે છે। તમે ઈચ્છો તો હજુ પણ થોડી વધારે ઉમેરી શકાય। હવે દસ્તાની મદદથી ધીરે ધીરે બધું સરસ રીતે ખાંડી લેવાનું છે। મારા ખલની સાઈઝ થોડી નાની છે તો મારે થોડી વધારે વાર લાગે છે, પરંતુ જો તમારી પાસે મોટું ખલ હોય તો આ ચટણી ખૂબ ફટાફટ બની જતી હોય છે। બધું સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી તેને ખાંડી લઈશું। બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી વધુ 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। તમારા ખલની સાઈઝ મોટી હોય તો તમે એક સાથે 3 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દો તો ચાલે। મેં અત્યારે પાછળથી 1 ચમચી ઉમેર્યું છે। 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે। ચટણીમાં પાણી શું કામ ઉમેરીએ છીએ તે તમને આગળના સ્ટેપમાં સમજાવીશ। હવે આ બધું ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। લસણની ચટણીમાં જીરું અને ધાણા જીરુંનો ઉપયોગ કરવાથી તીખાશ ઓછી થઈ જાય છે અને સ્વાદનું બેલેન્સ સરસ થાય છે। સરસ રીતે બધું હલાવી અને મિક્સ કરી લેવાનું છે। ચમચીથી બધું મિક્સ કરી લીધા પછી દસ્તાની મદદથી ચટણીને ફરીવાર ખાંડી લેવાની છે। આવું કરવાથી વધુ સારી રીતે મિક્સ થઈ જશે અને ચટણી પણ સ્મૂધ બની જશે। લસણ અને મસાલાનું વાટેલું મિક્સર રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે લસણના નાના ટુકડા દેખાઈ રહ્યા છે। તમને ચટણી એકદમ સ્મૂધ જોઈતી હોય તો તમારે બધું સરસ રીતે ક્રશ કરવું પડશે, પરંતુ મેં પહેલાં કહ્યું તેમ આ ચટણી બન્યા પછી અથાણા જેવો સ્વાદ આપે છે। લસણના અધકચરા કટકા સ્વાદમાં વધુ ટેસ્ટી લાગતા હોય છે। હવે આ ચટણીનો વઘાર કરીશું। હવે એક નોનસ્ટિક કડાઈને ગરમ કરવા રાખીશું અને તેમાં 1/2 કપ તેલ ઉમેરવાનું છે। આ ચટણીમાં તેલનો ઉપયોગ આગળ પડતો કરવાનો છે, જેનાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખી શકાય છે। જો તમારે ઓછા તેલમાં આ ચટણી બનાવી હોય તો બનાવી શકાય, સ્વાદમાં થોડો ફરક પડશે પરંતુ ચટણી સારી બનશે।
તેલ સરસ રીતે ગરમ થાય પછી ગેસની આંચ ધીમી કરી દેવાની છે અને એક મોટી ચમચી જીરું ઉમેરીશું। લસણ વાટતી વખતે પણ આપણે જીરાનો ઉપયોગ કર્યો છે, વઘારમાં જીરું મૂકવાથી વધુ ટેસ્ટી બની જાય છે। 5 ચમચી હિંગ ઉમેરવાની છે અને વાટીને રાખેલા લસણ અને મસાલાનું જે મિક્સર છે તે ઉમેરીશું। પાણી ઉમેરવાથી તમે મિક્સર જ્યારે તેલમાં ઉમેરો ત્યારે લસણ અને મસાલો બળી નથી જતો, પાણીનો ભાગ બળતો હોય છે। જો તમે પાણી ના ઉમેરો તો તમારું લસણ અને મસાલો બળવા લાગે છે અને તેનો સ્વાદ બદલાઈ જાય છે, માટે તમારે થોડું પાણી ઉમેરવું જરૂરી છે। ધીમી આંચ પર સરસ રીતે ચટણીને તેલમાં સાતળવાની છે, 30 સેકન્ડ માટે સાતળીશું। 1/2 મિનિટ લસણની ચટણીને તેલમાં સાતળી લીધા પછી વધુ 3 મોટી ચમચી પાણી ઉમેરવાનું છે। મેં ખલમાં જે લસણ અને મસાલાનો ભાગ હતો તેમાં પાણી ઉમેરી અને લઈ લીધું છે। બધું સરસ રીતે મિક્સ કરવાનું છે અને ધીમી આંચ પર વધુ 1 મિનિટ માટે ચટણીને કૂક કરીશું। આવું કરવાથી વધારાના પાણીનો ભાગ બળી જશે અને તેલ સરસ રીતે છૂટું પડી જશે। તમને બીજી વિવિધ ચટણીઓની રેસીપી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સરસ રીતે મિક્સ કરતા જવાનું છે અને 1 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું। 1 મિનિટ ધીમી આંચ પર કૂક કર્યા પછી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે, ગેસની આંચ બંધ કરી દેવાની છે। આ ચટણીને વધુ લાંબો સમય માટે કૂક નથી કરવાની, તે વાતનું ખાસ ધ્યાન રાખશો, નહીં તો ચટણીનો સ્વાદ બદલાઈ જશે। ચટણીમાં વધારે થોડું વેરિએશન કરવું હોય તો વઘારમાં તમારે જીરું અને હિંગ સાથે વાટેલા તલ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી શકાય, તેનાથી પણ સ્વાદ સરસ આવતો હોય છે। લસણના અથાણા જેવી દેખાતી આ ચટણી અત્યારે ખૂબ જ ગરમ છે અને તેને ઠંડી થયા પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાની છે। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ચટાકેદાર લસણની ચટણી રેડી થઈ ગઈ છે। ઠંડી થયા પછી તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય છે અને કોઈ પણ ડીશ સાથે સર્વ કરી શકાય તેવી આ ચટણી બનાવવામાં એકદમ સરળ છે અને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। આજે જ આ ટેસ્ટી લસણની ચટણીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ સો મચ એવરીવન।